નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર રાજકોટ મહાનગરપાલિકા તંત્રમાં વિવિધ મામલે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે લોકોને અને તંત્રને જગાડવા તેમજ ભ્રષ્ટાચાર થતો અટકાવવા માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં આ ભ્રષ્ટાચારથી ખરડાયેલી મહાનગરપાલિકામાં સુશાસન માટે કોંગ્રેસ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ સ્પર્ધકને રૂપિયા એકાવન હજાર

પોષ વિસ્તારમાં રહેવાસીઓ જાતિ ખરીદી કરે છે અને સામાન્ય બજાર ભાવ કરતાં ઘણી ઊંચી કિંમતે પેંડા સહિતની મીઠાઈઓ વેચવા માટે જાણીતી પટેલ પેંડાવાલામાં તપાસ કરાઈ હતી ફૂડ શાખાના જણાવ્યા અનુસાર આ સ્થળે મીઠાઈ અને ફરસાણનું ઉત્પાદન કરાતું હોવાથી રૂમની ચકાસણી કરાઈ હતી રૂમમાં પેઢીના ઉત્પાદિત મીઠા માવા અને મીઠાઈ ભરેલી પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો પડ્યો હતો આ જથ્થામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ મુજબ કોઈ વિગતો છપાઈ ન હતી આ ઉપરાંત જથ્થામાં ફૂગ પણ જામી ગઈ હોય તેવું દેખાઈ આવ્યું હતું તેથી આ સંગ્રહ કરાયેલા ખાદ્ય પદાર્થ વાસી અને પડતર તેમજ માનવ આહાર માટે અખાદ્ય હોવાનું જણાયું હતું જેને લઈને છવ્વીસસો કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત હાઇજેનિક કન્ડિશન જણાવવા માટે નોટિસ આપીને નમૂના પણ લેવાયા હતા ગોંડલના માર્કેટયાર્ડમાં એક દલાલ મારફતે આવેલું ત્રીસ કટ્ટા લસણ ચાઇનીઝનું હોવાનું અંગે હોબાળો થયા બાદ તેની અસર ગુજરાત ઉપરાંત દેશના કેટલાક યાર્ડમાં પણ જોવા મળી છે રાજકોટના બેડી સહિતના યાર્ડમાં તો લસણની હરાજી જ બંધ કરી દેવામાં આવી છે ત્યારે પ્રાથમિક તબક્કે આ લસણ બેંગ્લોરથી વાયા મુંબઈ થઈ ઉપલેટાના દલાલે ગોંડલમાં વેચ્યું હોવાની વિગતો બહાર આવી છે તેમજ આ લસણ ભારતના હિમાચલ પ્રદેશથી આવેલું છે કે ખરેખર ચીનથી આવેલું છે તેની ખરાઈ કરવા માટે જૂનાગઢ અને કંડલાની લેબોરેટરીમાં પૃથુકરણ માટે નમૂના મોકલી આપવામાં આવ્યા છે અને એક સપ્તાહ બાદ તેનો રિપોર્ટ આવ્યા પછી સત્ય હકીકત બહાર આવશે તેમ તપાસ ટીમના સૂત્રોએ જણાવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ એક ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે ટ્રક જરોદ પસાર કરી વડોદરા તરફ જાય છે તેવી માહિતીને આધારે જિલ્લા એલસીબીની ટીમ જરોદ વડોદરા રોડ ઉપર આવેલા આમલિયારા ગામ પાસે આવેલ જીબીના ગેટ પાસે વોચ ગોઠવી હાલોલ તરફથી ટ્રક આવતા તેને રોકી હતી ટ્રકના ડ્રાઈવરનું નામ પૂછતા નરસિંગારામ ભીખારામ પિંડલે જાણવા મળ્યું હતું ડ્રાઈવરને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટો અને તેની પાછળ દારૂની પેટીઓ મળી હતી પોલીસે વિવિધ બ્રાન્ડની રૂપિયા પચીસ લાખ કિંમતની દારૂની બોટલો તેમજ ટ્રક મળી કુલ રૂપિયા ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ ડ્રાઈવરની પૂછપરછ કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી આ અંગે એલસીબીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા ઐતિહાસિક પૂર અંગે વડોદરા કોર્પોરેશને હાર સ્વીકારી લીધી છે કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે કે તંત્ર સામે આક્ષેપ કરવાને બદલે હવે પોતે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી પૂરનો સામનો કરતા શીખવો પડશે અને તે માટે ટ્યુબ તરાપો અને દોરડા જેવી વસ્તુઓ વસાવી લેવી જોઈએ ચેરમેનના આ નિવેદન સામે વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે જો તમે વડોદરાના લોકોને રક્ષણ પૂરું પાડી શકતા ન હોય તો આ પદ ઉપર રહેવાને લાયક નથી રાજ્યનો ત્રીજા નંબરનો સૌથી મોટો કડાણા ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા કડાણા ડેમમાં ખૂબ મોટી માત્રામાં પાણીની આવક નોંધાતા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે મહીસાગર નદી હાલ બંને કાંઠે વહી રહી છે અને નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે જેને લઈ મહીસાગર જિલ્લાના એકસોને છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ મહીસાગર કાંઠા વિસ્તારના પંચમહાલ ખેડા આણંદ અને વડોદરા જિલ્લાના વિસ્તારના પણ રહેવા જણાવાયું છે માં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાના ફોટા સાથે કભી ભી ગીર સકતી હૈ દરાર પડના શરૂ ના શીર્ષક સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા રાગા ફોર ઇન્ડિયાના નામના એકાઉન્ટ ધારક સામે ખુદ પોલીસે ફરિયાદ નોંધાવી છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમામાં તિરાડો પડી હોવા બાબતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી આ પોસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશો પાસે પહોંચતા તેમણે સ્ટેચ્યુનું નિર્માણ કરનારી લાર્સન એન્ડ ટ્રુબો કંપનીનો સંપર્ક કર્યો હતો જેમાં તેમણે પોસ્ટ કરાયેલા ફોટો બે હજાર અઢારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હતો તે સમયના હોવાનો રિપોર્ટ આવ્યો હતો બીજી તરફ સોશિયલ મીડિયામાં ચાર સપ્ટેમ્બરના રોજ આ ફોટો પોસ્ટ કરાયો હતો જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ સ્ટેશન ખાતે રાગા ફોર ઇન્ડિયા નામના યુઝર સામે ભારતીય ન્યાય સહિત કલમો મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે બીજી તરફ આ યુઝરને શોધી કાઢવા માટે સાયબર વિભાગની ટીમ પણ કાર્યરત બની છે છેલ્લા ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજીવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે આઠ સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો હવે દસ સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે અગિયાર સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળ્યા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત જ કાબૂમાં લીધી હતી આ મામલે પોલીસે વીસ લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી સત્તરની અટકાયત કરી લીધી છે સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડેધાળા ઉતારી દેવામાં આવ્યા છે સવારના સમયે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું ભરૂચ પોલીસે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે રુદ્રપુરા વાવડ ખાતે રહેતા રાહુલ હીરાલાલ ખલાસીના મોટા ભાઈ વિશાલ સોની ફળિયા એની બેસન્ટ હોલ સામે આવેલા શ્વેતા એપાર્ટમેન્ટમાં આવેલી દુકાનમાં ગણેશ પ્રતિમા વેચવાનો ધંધો કરતા હતા તે મૂર્તિકાર પાસેથી મૂર્તિ બનાવડાવી વેચાણ કરતા હતા તેમની આ દુકાનમાં અનેક પ્રતિમાઓ હતી તારીખ સત્તરમી ઓગસ્ટના રોજ બપોરે તેઓ કામ અર્થે બહાર ગયા હતા અને તેમની દુકાન ખુલ્લી હતી તે દરમિયાન કોઈએ દુકાનમાં ઘૂસીને પ્રતિમાની તોડફોડ કરી આશરે સાહીઠ હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું ત્યારે કોઈ બાળકની ભૂલ હશે તેમ માનીને પોલીસ ફરિયાદ કરી ન હતી જોકે સૈયદપુરામાં બનેલા બનાવ બાદ રાહુલે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરીને બજા કિલ્લા પાસે બ્રિજ પાસે રહેતી લાઇલા સલીમ શેખ અને કમાલ ગલી શાબિર પ્લાસ્ટિકવાળાની દુકાન પાસે ફૂટપાથ પર રહેતા રૂબીના ઇરફાન પઠાણની చే સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવીને છ કિશોરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો બાદમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી બાદમાં પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે પોલીસે જે છ કિશોરોને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય તેમજ તે છ સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો ત્યારબાદ સાતમીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો જોકે આઠ સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો છ કિશોર સિવાયના તમામ છવ્વીસ આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશન લઈ જઈ લોઅર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી બંને પક્ષ વચ્ચે અઢી કલાક દલીલો થઈ હતી ત્યારબાદ કોર્ટે તેવીસ આરોપીઓના બે દિવસના મંજૂર કર્યા છે જ્યારે ચાર આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે જેમાંથી હાલ બે સારવાર હેઠળ હોવાથી તેમને સારવાર બાદ જેલમાં મોકલવામાં આવશે જ્યારે ઓટો રિક્ષામાં આવેલા તમામ છ સગીર બાળકોને જુવાઈનાલ હોમમાંથી જામીન મળી ગયા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર આવા જ મહત્ત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં